हेलो फ्रेंड्स, आई एम भूमिर सर। प्लीज मारी चैनल भूमिर सर एने सब्सक्राइब करो अने स्टैंडर्ड 9th 10th 11th 12th इंग्लिश मीडियम गुजराती मीडियम बंने ना गुजराती संस्कृत अने एसएस त्रणे सब्जेक्ट ना वीडियोस तमे जोई शकशो। ओके, आ चैनल पब्लिकली छे जेमा कोई बीजा कंटेंट्स नथी, ओनली एजुकेशन रिलेटेड छे। सो प्लीज दरेक जण आ चेनल ने सब्सक्राइब करता रहो अने नवा नवा वीडियोस तमे जोई शकशो। तमारा बाळकोने अथवा तो फ्रेंड सर्कल मां कोई पण होय एने पण तमे आ वीडियोस बतावी शकशो। ओके, सो थैंक यू फॉर दिस कोऑपरेशन। ओके बाय। चेप्टर 15 बोलिए ना कई, जेना लेखक छे राजेंद्र शाह, जन्म 28 जानुआरी 1913, अवसान 10 जानुआरी 2010। राजेंद्र केशवलाल शाह कपड़वंजना वतनी हता ए पोते। ध्वनि आंदोलन उद्गीती शांत कोलाहल मध्यमा विषादनो साग वगैरे एमना काव्य संग्रह। मोर पींच आंबे आव्या मोर जेवा बाळ काव्यना संग्रह छे। एमणे केटलाक पद्य रूपक एकांकी पद्य रूपक नो मतलब थाय नाटक एने एक ज ड्रामा तरीके भजवे। एकांकी वन एक्ट प्ले एक ज स्टेज उपर सळंग जे नाटक भजवाय ते। अने ए सिवाय वार्ता अने अनुवाद मां पण तेमणे घणुं प्रदान कर्युं। हवेनुं वाक्य खाली जग्या एक वाक्यना सवाल ऑब्जेक्टिव मां पूछी शकाय। कया काव्य संग्रह माटे એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો? તો જવાબ છે ધ્વનિ। તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર અને દિલ્હી એના એવોર્ડ પ્રાપ્ત થયા છે। આ ગીતમાં આપણી વ્યથા મતલબ કે આપણી પીડા કે આપણું દુઃખ જો આપણે કોઈને કહીએ ને તો હકીકતમાં એના માટે તો મજાક છે। રિયલ ગૌ તો એના માટે વસ્તુ મજાક રૂપે છે, એના માટે એ મજાકની કથા છે। માટે જ કદી આપણે કોઈને ફરિયાદ ન કરવી એ આ ગીતનો ભાવ સૌંદર્ય રાગી રીતે આલેખ્યો છે। સૌંદર્યની દ્રષ્ટિએ બહુ સરસ વસ્તુ લખી છે। કહેવાય છે કે માણસો વિનાના માર્ગ ઉપર આપણે આપણા જ શબ્દ ખાતા ચાલવાનું છે। જ્યાં કોઈ ના હોય, જ્યાં કોઈ આપણને સાથ સહકાર સપોર્ટ આપવા તૈયાર ના હોય, ત્યાં આપણે એના સાથ સહકાર વિના આપણે ચાલવાનું છે। અને સાથે કોઈ ગામ આવે, અનેક લોકો મળે, છતાં પણ આપણે તો એકલા જ છીએ। ભલે ને પછી સરસ તારા મઢી રાત હોય કે રણનો દીખતો તડકો હોય, તારા મઢી રાતમાં ચાલવું મજા આવે એટલે કે સુખનો સમય, પણ રણનો દીખતો તડકો એટલે દુઃખનો સમય। આ બંને પરિસ્થિતિઓને સામનો કરી આપણે એની જોડે ટક્કર લેવાની છે। આપણા પ્રોબ્લેમ આપણે જ સહન કરવાના, મનમાં ભલે દુઃખનો અગ્નિ હોય તો પણ બહાર તો શીતળતા, હૃદયમાં તો ઠંડક જ રાખવાની। અને મનમાં ભલે દુઃખનો અગ્નિ ભરેલો હોય પણ હૃદય એને બંધ કરી ચહેરા એને હસતો જ રાખવો। ભલે દુઃખથી ભરેલા હોવ તો પણ ચહેરા ઉપર દુઃખ કદી કોઈના દેખતા વ્યક્ત ન કરવું। સરળ વાણીમાં એકદમ ઇઝી લેંગ્વેજમાં લખેલું આ કાવ્ય એક હકારાત્મક પાસાને રજૂ કરે છે। ચેપ્ટર નાનકડું છે, પહેલાં શબ્દાર્થ જોઈએ। વેણ વચન કે બોલ, વીરા એટલે ભાઈ, નૈણ નયન કે નેત્ર લોચન, વા વાયુ પવન, કુપ કુવો, વ્યથા શારીરિક તેમજ માનસિક દુઃખ કે પીડા, ઇતર બીજું કે અન્ય, તારલ્યો અંધાર, તારલ્યો તારાઓનો અંધકાર મતલબ કે આછું અજવાળું, તારા હોય આકાશમાં તો એનું અજવાળું ના આવે, તમે જાણો છો હું પણ જાણું છું કે તારાઓનો અજવાશ નથી। શબ્દ સમૂહ છે હવેનો વડ, સામાન્ય રીતે માણસની અવર જવર વિરાગ વિનાનો વેરાન વિસ્તાર
જેને કહેવાય વિજન, વી એટલે વગરનું, જન એટલે માણસ, માણસની અવર જવર વગરનું. આરે નજીક કે પાસે, અહીંયા ગામના પાદર કે સીમમાં. દારૂણ એટલે ભયંકર, વિકરાળ, ડેન્જર. લખ અવર એટલે બીજું. લખનો મેળો, માણસોનો સમુદાય, ઘણા બધા માણસોનો સમૂહ. ઓપોઝિટ છે શીતળ, ઉષ્ણ. જલન ઠંડુ, ઠંડક. ધૂપ છાયા, ધૂપ એટલે તડકો. અંધારું અજવાળું. આ પ્રકરણમાં બે ત્રણ વસ્તુ એવી સમજવાની સરસ આવે છે કે જેમાં આપણને કાવ્યનો ભાવાર્થ ખબર પડે છે. ભાવાર્થ એ છે કે જીવનમાં સુખ આવે કે દુઃખ, આપણે એકલા જ ચાલવાનું છે. કોઈને કહેવાનું નથી કે હું એકલો છું, આઈ એમ અલોન. નો, કોઈને એ નથી કહેવાનું કે મારે કંઈક તકલીફ છે, કોઈ પીડા છે, મારે કોઈ દુઃખ છે. એ પણ આપણે કહેવાની જરૂર નથી, કારણ કે આપણું દુઃખ કોઈ સાંભળતું નથી, એ માત્ર એક કારણે સાંભળી મજા લે છે, પણ એ દુઃખ દૂર કરવામાં ક્યારેય મદદરૂપ થતા નથી. તો અહીંયા કહે છે કે બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ. મતલબ કે બોલવાનું કંઈ જ નહીં. વેણ એટલે વચન કે શબ્દ. આપણે કોઈ શબ્દ નહીં બોલવું. આપણે હૃદય મતલબ કે આપણી વ્યથા, દુઃખ, પીડા, ખુશી, આ બધી જ વસ્તુ જો આપણે આપણી ખુશી કોઈની જોડે શેર કરીએ તો કદાચ એ વ્યક્તિ એને આપણાથી નફરત થઈ જાય. ક્યારેક એવું બને કે એના દિલમાં આપણા માટે ઈર્ષા જાગે. પણ આપણે સુખ કે દુઃખ ખાસ કોઈને ન કહીએ. હા, ક્યારેક અંગત વ્યક્તિઓ, પરિવારજનો એને કહી શકાય. જેને પોતાના કહી શકાતા હોય તેને કહી શકાય. દુનિયામાં પહેલાં એક કહેવત હતી, શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક. જેમાં સુખ દુઃખ પામીએ સો લાખનમાં એક. બરાબર, એનો મતલબ થાય કે ગલીઓમાં, શેરીઓમાં, પોળમાં, સોસાયટીમાં, સ્કૂલમાં બહુ બધા મિત્રો મળે, હાય હેલોવાળા લાખો મિત્રો હોય, પણ ખરેખર આપણા સુખ દુઃખમાં આપણી સાથે ઊભો રહે એવો મિત્ર તો નસીબદારને જ મળે, જે સો લાખ લોકોમાં એક જણને બરાબર એક આ કદાચ મળી જાય. અને જેને આવો મિત્ર મળે એ નસીબદાર કહેવાય. પણ આજના જમાનામાં આ કહેવતને થોડી ટ્વિસ્ટ કરીને પણ કહી શકાય. વોટ્સઅપ, ઇન્સ્ટા, સો મળે. વોટ્સઅપ, ઇન્સ્ટા સો મળે, ફેસબુક ફ્રેન્ડ લાખો, પણ જેને સુખ દુઃખ કહીએ ન મળે એક સાચો. આવો એક સાચો મિત્ર મળી નથી શકતો. આપણી પાસે વોટ્સઅપ, ઇન્સ્ટાના કેટલા ફ્રેન્ડ છે, પણ આ ફ્રેન્ડને આપણે પર્સનલી કેટલી વાર મળ્યા એ અગત્યનું છે. અને આપણે એની સાથે કેટલું સુખ દુઃખ આપણે વહેંચી શકીએ છીએ નથી કહી શકતા. બસ આ દેખાવની દુનિયા છે, એટલે આમાં એ વસ્તુ કીધી છે. નેણ ભરીને જોઈ લે વીરા, ભાઈ તું આંખ ભરીને જોઈ લે. વહેણના પાણી ઝીલનારું, નદીના વહેણ એના પાણીને ઝીલનારું એટલે સમાવનારું કોણ? તો વહેણના પાણી, એમાં ટીક કરીને લખી રાખો, નદીના પાણી. ઝીલનારું એને પણ ટીક કરીને લખી રાખો, સમાવનાર. સાગર છે વા કૂપ, આમાં જે વા શબ્દ લખ્યો છે એનો મતલબ થાય અથવા, ઓર કે. એટલે કે આપણે બોલીએ ન કંઈ, આપણું હૃદય કોઈની પાસે ખોલીએ નહીં, આપણા શબ્દોથી મૂક રહીએ, મૂંગા રહીએ. નેણ ભરીને જોઈ લે ભાઈ કે વહેણ, નદીઓના પાણીને સમાવનાર કોણ છે, સાગર કે કૂવો? આપણે બધા જાણીએ છીએ કે કૂવો જે પાણીને સમાવી નથી શકતો. સમુદ્ર ગમે તેટલું પાણી નદીઓ એમાં નાખે એને પોતાનામાં સમાવી લે છે. વન વેરાને માર્ગ વિજન, વનના વેરાન રસ્તા ઉપર માણસ વગરનો સમુદાય જઈ રહ્યો છે. માણસ વગરનો રસ્તો છે આ વિસ્તાર,
જ્યાં કોઈ માણસોની અવર જવર નથી, વિજન છે, ત્યાં આપણે તો એકલા પડી ગયા. અરે રે, હું તો એકલો છું, આપણને આવું ફીલ થાય. અરે રે, હું તો એકલો છું. ગામને આરે બહુજન હોય, જોકે એની આગળ એક લાઈન છે, સીમ જ્યાં સોની ગુંજતી ત્યાં સીમ ગુંજન કરી રહી છે, અવાજ કરી રહી છે. શેનો અવાજ, શેનું ગુંજન, શું ગાઈ રહી છે? અરે આપણા ગીત, આપણું ગાયું ગાન. મતલબ કે આપણે જે ગીત ગણગણતા હોઈએ કે ગાતા હોઈએ, મતલબ દુનિયાની ચિંતા કર્યા વિના, ભલે તમે એકલા હો તો પણ આગળ વધો. તમે એકલા હો તો પણ આગળ વધો. બસ પરિસ્થિતિ અને સમયને સમજો. બધા જાણીએ છીએ કે આપણી પાસે હવે સમય બહુ ઓછો છે. સાચું કહું તો ગણતરીના દિવસો છે. ગણતરીના દિવસોમાં પણ શિયાળાના દિવસ ફટાફટ પસાર થઈ જાય. મતલબ કે નવેમ્બર તો પૂરો થવા આવ્યો, ડિસેમ્બર જાન્યુઆરી ક્યાં પતી જશે ખબર પણ નહીં પડે, અને ફેબ્રુઆરી ટેન્શન કરાઈ જશે. ત્યારે ફેબ્રુઆરીમાં જો બધું લઈને બેસીશું તો પહોંચી નહીં આવે. આપણી પાસે હજી 3 મહિના, આપણે પૂરા માનીને ચાલીએ, 3 મહિનાનો સમય છે. તો 3 મહિનાના આ સમયમાં કેવી સરસ રચનાઓ, કેટલું સરસ આપણે લખાણમાં સુધારો કરી શકીએ, પરિણામ બદલી શકીએ, અથવા તો તૈયારી કરવાના જે મુદ્દા બાકી છે, પોઈન્ટ્સ બાકી છે, એને યાદ કરી લિસ્ટ બનાવી લઈએ. તો આનાથી તમારા અને ફોન, ઇન્સ્ટા, આ બધી વસ્તુને અત્યારે થોડો વખત માટે જો ત્યજી દઈએ તો ખરેખર આપણે પરિણામ લક્ષી આગળ વધીએ. જો બધાને ત્યજી દેશો તો તમે એકલા પણ પડી જશો. ક્યારેક હું એકલી પડી ગઈ, હું એકલો પડી ગયો. તો ત્યારે હું એકલો પડી ગયો, એકલો થઈ ગયો એને ના વિચારશો. તમારું ભણતર, તમારું એજ્યુકેશન એ જ તમારો સાથીદાર છે, તમારી સાથેને સાથે જ છે. તમારા શિક્ષકો, તમારા માતા પિતા હંમેશા તમને સાથ આપે છે. માટે વિઝન રસ્તા ઉપર તમે એકલા જો આગળ વધશો તો તમારું જ ગીત લોકો ગાશે, કારણ કે ત્યાં કોઈ છે જ નહીં બીજું. માટે તમે એકલા ફાઇટ કરી રહ્યા છો. આગળ કહ્યું છે કે ગામને આરે બહુજન હોય, ગામના કિનારે પાદરે ઘણા બધા માણસોનો ટોળા ભેગા થયેલા હોય, લખનો મેળો મળ્યો રે, ત્યાં હજારો માણસો હોય, પણ એ હજાર માણસમાંથી કોને કોની પડી છે, કોણ કોને ઓળખે છે, કોને કોના માટેનો સમય કાઢ્યો છે, કઈ જ નહીં, કોઈ જ નહીં. કોણ તમારા માટે 1 મિનિટ પણ કાઢવા તૈયાર છે, કોઈ જ નહીં. તો એ જ કહે છે, ત્યાં કોને કોણને કોની તાન, કોને કોની ચિંતા છે. જે હશે પેલો ચલાવે છે વ્હીકલ, તો હું ચલાવું છું વ્હીકલ, મારે એનાથી શું લેવા દેવા. ટૂંકમાં મારે એનાથી શું લેવા દેવા. આ સમાજની સચ્ચાઈ છે કે ભલે તમે સમુદાયમાં હશો ને તો પણ એકલા જ છો. માટે એકલા જ આગળ વધવું, કોઈનો સહકાર વગર. ઘણી વખત ફ્રેન્ડ્સ બધા એવું વિચારતા હોય કે ચાલો આપણે ભેગા મળીને વાંચીએ. યાદ રાખજો, એ કદી ના વંચાય. તમે 10 કલાક ભેગા મળીને વાંચો તો માત્ર 1 કલાક વંચાયું હોય, બાકીના 9 કલાકનો સમય વ્યય જાય છે. અને આ હકીકત છે. વાંચવું છે, એકલા વાંચો, પરિસ્થિતિને સમજીને વાંચો. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો, અને સ્ટાન્ડર્ડ 9th, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને SS ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો, અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય.